હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ સોલ્યુશન ઓફ સ્ટેન્ડર્ડ સેવન્થ ગુજરાતી ઓકે ફ્રેન્ડ્સ ફર્સ્ટ ટર્મિનલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી વન ઓકે ફ્રેન્ડ્સ તો હું તમને આખા જ આન્સર બતાવીશ ઓકે ક્વેશ્ચન નંબર વન કેવી રીતે લખવાનું છે ક્વેશ્ચન નંબર ટુ ઓકે ક્વેશ્ચન નંબર થ્રી ઓકે અને ક્વેશ્ચન નંબર ફોર ઓકે આખું પેપર હું તમને સોલ્યુશન આપીશ તો સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હશો તો પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ પ્લીઝ શેર ધીસ વિડીયો વિથ ઓલ યોર ફ્રેન્ડ્સ ઓકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરો ઓકે હું તમને હવે પીડીએફ તરફ લઈ જઈ રહ્યો છું ઓકે ઓકે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આન્સર વન કે આ ચિત્રમાં એક શાળા છે મેદાનમાં ઘણા બધા બાળકો છે એક બાળક ચિત્ર દોડી રહ્યું છે બે બાળક ઝાડને પાણી પાઈ છે ઓકે પાવે છે ઓકે બે નાના બાળકો જમીન પર રમી રહ્યા છે ઓકે બીજા કેટલાક બાળકો ટેબલ પરથી નાશ ટેબલ પર નાસ્તો કરી રહ્યા છે ઓકે આ તમે જોઈ શકો છો આન્સર નંબર વન ઓકે આન્સર નંબર ટુ તરફ જઈએ ખાલી જગ્યા પૂરો તો અહીં આપેલું છે કે નુકસાન સીવણ સરોવર રિસેષ સમસ્યા સાબાસી અને વિશેષ ઓકે આ ખાલી જગ્યા પૂરો ક્વેશ્ચન નંબર થ્રી ઓકે માગ્યામાં જવાબો કે સામાન્ય શબ્દ અવાજ ભગવાન હથિયાર અને રકમ પછી આપણે જોયો વિરોધી શબ્દ અવિનાશ ખરીદ્યું નાનું અને સાંકડું ઓકે આપેલા શબ્દો સાથે બંધ બેસા શબ્દ પ્રાસવાળા શબ્દ ઓખવાટ ચોખવાટ શંખનાદ મસૂળ અને મમળા ઓકે પછી આપણે જોઈએ નીચે આપેલા શબ્દોના અર્થભેદ લખો સરોવર બાણ ઉત્ત અને ફાંસો બરાબર પછી આપણે જોઈએ પ્રશ્નનો ઉત્તર લખો મોચી ભગત

વસાવી શક્યા ઓકે પછી અહીંયા પ્રશ્નોના ઉત્તર આપવાનો છે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યા છે ધરતી પર સરિતા અને સરોવર ઓકે સાવ સવાર અને રાત્રિ વન ઉપવન અને ગિરિવર માછલી પંખી સમીર અને માનવ અને માનવ રહ્યું સુંદર દેખાય છે બધું જ સુંદર દેખાય છે ઓકે પછી રાસમાં રાધા કૃષ્ણ અને ગોપીઓ રમે છે શ્રી કૃષ્ણ કદમ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નર્મદા આપેલું છે કે નર્મદા તેના રેવાના નામથી પણ ઓકે જાણવા મળે છે મધ્ય ભારતની એક નદી અને ભારતીય દ્વાપની પાંચવી સૌથી લાંબી નદી છે પછી ઓકે ચક્કલ પારથો અમરકંટક શિખરથી નર્મદા નદીનો જન્મ થયો છે ઓકે અકલ પર્વત પછી આપણે જોઈએ કે તે લંબાઈ પ્રાથમિક કિલોમીટર છે તે નદી પશ્ચિમમાં જાય છે હવે આપણે એમાં જે પેલું લખવાનું હતું એ તે જોઈ લઈએ આ તમે કોઈ પ્રવાસના સ્થળે ગયા તો વર્ણનક્રણ છે ઓકે તમે લખવાનું અહીંયા આપેલું છે તમે આ પ્રમાણે લખી શકો પ્રિય મિત્ર બીજે તાજેતરના પ્રવાસ વિશેને પત્ર લખેલો છે બરાબર ને હા આ તમે લખી શકો બરાબર આ ટુ પત્રનું હવે આપણે પાંચમો તરફ જોઈએ અહીંયા પાંચમો જોઈ શકીએ આપણે બરાબર ને કે નૌકા વિહાર બીજું અને ચોથો તમારે શોધીને લખવાનું છે ઓકે ફ્રેન્ડ આટલું તમે જાતે કરો નૌકા વિહાર ત્રીજો છે મેઘધનુષ પાંચમો છે લોક માટે ઓકે વૃદ્ધિ પ્રયોગમાં બધા જે કહેવટવાળા શબ્દ લખવાનો છે એક કરતા બે ભલા બહુ જ બળતો પેટનો ખાડો પૂરવો ઓકે આ કાળું આ કાળું તો આડું ખાઈને પાછળ પડી ગયો ઓકે ચેતના નળ સદા સુખી ચેતના નળ સદા સુખી બરાબર હવે છઠ્ઠું બી જોઈ લઈએ કે નૌકા વિહાર પછી સુરવીર અણીદાર આજ્ઞાંકિત અને પથ્થર બમાં જોયો કે આ ક્રિયા પર આપણે અંદોલન કરવાનું છે એટલે શિવતો હતો ઓકે બન બનાવ બનાવવાના બનાવી દીધા મૂકી દીધા

કૂતરાઓ જોવા જેવા પ્રાણી જોવા મળશે ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરો અને આ વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ ફ્રેન્ડ્સ